ઓફ વડોદરા. પંચમહાલ એલસીબીએ 4 જેટલા સસ્તા અનાજના દુકાનદારોને પીબીએમ હેઠળ રાજ્યની અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. અગાઉ પણ જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લાના 9 સરકારી સસ્તા અનાજની દુકાનદારો સામે પીબીએમની કાર્યવાહી કરી હતી, જેની પણ પોલીસે તબક્કાવાર અટકાયત કરી હતી. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 13 સરકારી સસ્તા અનાજની દુકાન સંચાલકો સામે પીબીએમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ગરીબોના હકનું અનાજ સગે વગે કરવાની પેરવી કરતા તત્વોમાં પુરવઠા વિભાગની કામગીરીને લઈને ફફડાટ વ્યાપી ગયો છે. પંચમહાલ જિલ્લાની અમારી જિલ્લા પુરવઠા ટીમ દ્વારા જુદી જુદી સરકારી વ્યાજબી ભાવની દુકાનો પર આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલ. તાજેતરની અમારી આકસ્મિક તપાસણી દરમિયાન જિલ્લાના કુલ 4 પરવાનેદારો એટલે કે દુકાનદારો ગંભીર પ્રકારની ગેરરીતિ આચરેલ હોય તેઓની સામે પીબીએમ એટલે કે કાળા બજાર થતા અટકાવવાના કાયદા હેઠળ 4 દરખાસ્તો કલેક્ટર સાહેબને મોકલી આપી. જે 4 દરખાસ્તો મંજૂર થતાં તેઓને જામનગર, ભુજ, રાજકોટ અને પાલનપુરના જેલ હવાલે કરવામાં આવેલ છે. આ 4 પરવાનેદારો પૈકી 2 પરવાનેદારો શેરા તાલુકાના ખરેડિયા અને ખરોલી ગામના છે, તેમજ 1 પરવાનેદાર ગોધરા તાલુકાના મોર ડુંગરા ગામના છે અને 1 પરવાનેદાર મોરવા અડબ તાલુકાના નાટાપુર ગામના છે. આ પૈકી ખરોલી ગામના જે પરવાનેદાર છે એમણે અનાજનો જે જથ્થો છે એ જથ્થો લગ્ન પ્રસંગની અંદર બારોબાર વેચી મારી અને રેશન કાર્ડ ધારકોને વંચિત રાખેલ. બાકીના 3 પરવાનેદારો છે તેઓએ ઘઉં, ચોખા, ચણા વગેરે ખુલ્લા બજારમાં એટલે કે ઓપન માર્કેટની અંદર વેચી મારીને બારોબાર જથ્થાને સગે વગે કરેલ હોય. આમ 4 પરવાનેદારો દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર પહોંચાડી અને રેશન કાર્ડ ધારકોને જે મળવાપાત્ર જથ્થો છે એ જથ્થાથી વંચિત રાખેલ હોય તેઓની સામે આ કાર્યવાહી કરવામાં આવેલી છે. આ જથ્થો જે 4 પરવાનેદારો દ્વારા જે જે બારોબાર વેચી મારેલ છે તે જથ્થો છે 8,167 કિલોગ્રામ, જેની કિંમત થાય છે 2,83,120 રૂપિયા. ભવિષ્યની અંદર પણ જો પરવાનેદાર કોઈ આવી ગંભીર પ્રકારની ગેરરીતિઓ સામે આવશે તો તેઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.